આપણે પહોંચી ગયા છે ગુપ્તેશ્વર મહાદેવ મંદિર પાસે. આ ડેલી દેખાય મંદિર આવેલું છે અંદર. બીજું મંદિર હતું ને બીજું છે, જોકે છે તો એની બાજુમાં જ. આ મસ્ત આમાં જોમાં આમાં આખું. આ છે ખોડિયાર માતાજી નું મંદિર. દરવાજો પેલા જે આ દેખાય ને સીડી જતી, તો આ ચોમાસાનો પાણી એટલું આવે ને બધું ધોવાઈ ગયું અને એ સીડી તૂટી ગઈ. આપણે ઓલી બાજુ થી આવવું પડ્યું. આ ભવનાથ નો મેઇન રોડ આ જુનાગઢ સિટી માંથી આવે છે. બધું આપણે અહીંથી નીચે ગયા હતા. જો ગુડ મોર્નિંગ, જય હોનભાઈ માં જય દ્વારકાધીશ. આઈ હોપ તમે બધા મજામાં જશો. હવે આજે હું તમને દેખાડીશ દામોદર કુંડ પાસે આવેલું ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર અને એની બાજુમાં જ આવેલું છે ખોડિયાર માતાજીનું મંદિર. આ બે મંદિરનું આજે તમને દેખાડીશ અને દર્શન કરાવીશ. અને આજે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર છે ને, એ આપણે જૂનાગઢથી ભવનાથ આવીએ ને, એ મેઇન રોડની નીચે અંદર આવેલું છે. એટલે આજે હું તમને એ દેખાડીશ. તો હાલો ફાઇનલી ગાઈસ, આપણે પહોંચી ગયા છે ગુપ્તેશ્વર મહાદેવ મંદિર. આ દામોદર કુંડની એક્ઝેક્ટ બાજુમાં લેવાનું છે. આ જૂનાગઢનો મેઇન રોડ છે, ત્યાંથી જ આ ગેટ જેવું છે નીચે દિવાલ પાસે. ત્યાંથી આપણે જે આ પગથિયા આવે, પગથિયા ઉતરીને આ નાની ડીલી જેવું દેખાય અહીંયા નીચે જ આવેલું છે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર. આ મંદિર જૂનાગઢથી આપણે ભવનાથ મેઇન રોડ ઉપર જઈને નીચે જ આવેલું છે. બાપુ અત્યારે સાફ સફાઈ કરી રહ્યા છે, સાંજનો આરતીનો ટાઈમ થઈ ગયો છે એના માટે. આ છે મંદિરની બાયણેનો નજારો, થોડો જોવું જોઈએ. આ મેઇન નદી જ છે, જોકે ધામુકોરનું જેટલું પાણી છલકાઈને જાય ને બધું અહીંથી જ જાય. ઉપર મેઇન રોડ જાય છે આપણો જૂનાગઢ ભવનાથનો મેઇન. અને આવું કંઈક છે મંદિર, તમે જોઈ શકો છો. આમાં તમે આખા ઊભા પણ ન રહી શકો. બાકી આપણે ગુપ્તેશ્વર મહાદેવના દર્શન કરીને પછી આપણે પાછા આવી ગયા છે. અહીંયા બીજું એક ખોડિયા માતાજીનું મંદિર આવેલું છે ત્યાં. આની પેલા તમને દેખાડ્યું તો એ પણ બીજું હતું ને આ પણ બીજું છે. બીજું છે, જોકે છે તો એની બાજુમાં જ. આ મસ્ત આમાં ચોમાસામાં આખું જો નદી જ છે. ચોમાસામાં ગિરનારનું જેટલું પાણી આવે ને બધું એ આ પુલમાંથી થાય ને બધું નીચે જ જાય. ત્યારે જો કે હાલવાનો રસ્તો ના હોય. આ ઉપર મેઇન રોડ છે. પેલા અહીંથી ઉતરવાનું હતું, પણ અહીં સીડી હતી તૂટી ગઈ ચોમાસાની. પછી પેલા અહીંથી ઉતરવાનું હતું ખરા. હાલો તમને જરાક પુલ ઉપરનો નજારો દેખાડો. જવું જોઈએ. હજી આપણે નીચે જઈ માતાજીના મંદિર પાસે. આ છે ખોડિયાર માતાજીનું મંદિર. દરવાજો બંધ છે, અંદર તો આપણે ન જઈ શકીએ, તાળું મારેલું. હજો હજો આખું ચોમાસામાં બધું ફોલ પાણી જતું હોય છે. આ ઉપરથી જ આ વોટરફોલ જેવું છે, ઉપરથી બધું પાણી આવે જાય નીચે. બધું એવું છે જૂનાગઢ સિટીમાં. આમાં મગર એ છે પણ નથી અત્યારે દેખાતી. મગર એક છે આમાં. પેલા જે આ દેખાય ને સીડી હતી, ચોમાસાનો પાણી એટલું આવે ને બધું ધોવાઈ ગયું અને એ સીડી તૂટી ગઈ. એટલે આપણે ઓલી બાજુથી આવવું પડ્યું. આવો કોઈક છે નજારો. જો અહીંથી ગિરનાર દેખાયો. જો ચોમાસામાં અત્યારે હું અહીં ઉભો ને ત્યાંથી પાણી જતો હોય બધું. અત્યારે તો કઈ નથી. જો જઈ ચોમાસામાં તમારે હાલી ન હોય.
પાણીનો ફોર્સો જેટલો હોય ને, તમને કેસી લઈએ નીચે. એકદમ શાંતિ, મજા જ આવે. જંગલમાં રખડવાની મજા આવે ને એવી ક્યાંય ન આવે. ઉપર ગાડી વહેલી જાય છે. આ રવિવાર છે ને એટલે જુનાગઢ નું પબ્લિક વધારે, લગભગ ટોટલી બધું ભવનાથ માં જ આવે. કેમ કે ફરવા લાયક એક ભવનાથ સ્થળ છે, બીજું કઈ તો છે નહીં. જો અહીંથી સનસેટ એક નંબર થાય, દેખાય પણ અત્યારે તો ન દેખાય, સનસેટ થાય ત્યારે થાય. હાલો તો હવે આપણે પાછા જઈએ ઉપર, માતાજીના દર્શન કરી લીધા. આ કેળી છે જો, અહીં રોડ ઉપર થાય, અહીંથી ઉતરવાનું, અહીંથી આવવાનું. હું ઉતરો તો બીજી જગ્યાથી, મેં નહોતું જોયું. હવે આપણે પાછા સડી જઈએ અહીંથી. કેળી છે આ ભવનાથ નો મેન રોડ, જુનાગઢ સિટી માંથી આવે બધું. આપણે અહીંથી નીચે ગયા હતા, જો